ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી હતી. કોંગ્રેસે 212 નિરીક્ષકોની નિમણૂક કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને નિમણૂક કરવામાં આવી હતી અને ગુજરાતના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક યોજવામાં આવી હતી. તો રાજસ્થાન મહારાષ્ટ્ર એમપીના પૂર્વ એમએલએને જવાબદારી સોંપવામાં આવી હતી અને એક વિધાનસભા દીઠ એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી હતી. તો આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નરેન્દ્રજી. નરેન્દ્ર, જણાવશો કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે શું છે વિગતો? દિલ્હી ખાતે આજે વ્યૂહરચનાકારોની બેઠક મળી હતી. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને તમામ લોકો દ્વારા ગુજરાત રાજ્યની જે વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે તેને કઈ રીતના લડી શકાય, કઈ વ્યૂહરચના સાથે જઈ શકાય એ સહિતની તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. અને આ ચર્ચાની અંદર આજે આખરે જે નિરીક્ષકો છે એનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 212 જેટલા નિરીક્ષકો, એમાંથી મોટાભાગના જે નિરીક્ષકો છે તે ગુજરાત બહારના છે. એટલે કે આ એક મોડેલ છે તે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસનો વિજય થયો હતો એ જ મોડેલનું અનુકરણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરવા માટે વ્યૂહરચનાકારો દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને આખરે એનું અમલ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ જે 212 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે એ પૈકી મોટાભાગના નિરીક્ષકો ગુજરાતમાં જ છે છેલ્લા 1.5 મહિનાથી, અને તેઓ હિડન એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. સ્થાનિક પરિસ્થિતિ શું છે એ સહિતની તમામ બાબતોનો તાગ મેળવી રહ્યા છે અને આજે એની ઓફિશિયલ નામોની જાહેરાત મોટાભાગનાની કરી દેવામાં આવી છે. સમગ્ર જે વ્યૂહરચનાકાર એમની જે ટીમ છે એમનું પહેલાથી જ ફોકસ રહ્યું છે કે સ્થાનિક નેતાઓને જવાબદારીના બદલે બહારના જે મોટા નેતાઓ છે એમને મોટાભાગની જવાબદારી સોંપવામાં આવે અને એ અંતર્ગત જ સહપ્રભારીથી લઈને તમામ જે નિરીક્ષકો છે એ તમામ બહારના રાજ્યના નિમણૂક કરવામાં આવી છે. અને એનો ફાયદો કોંગ્રેસ એ રીતના જોઈ રહી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે સ્થાનિક લેવલે ખરી બાબત જે છે લોકો જે કંઈ ઈચ્છી રહ્યા છે એ જ બાબત બહાર આવે, ચાહે ઉમેદવારોની પસંદગીની બાબત હોય અથવા તો બીજી બાબત હોય. એટલે એ બાબતોને ફોકસ રાખીને વોચડોગ તરીકે પણ આ તમામ નિરીક્ષકો છે એમને જોઈ રહ્યા છે. અને આગામી સમયમાં હવે જે અન્ય નિમણૂકો છે એ પણ કરવામાં આવશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક સબળ બનીને લોકો સમક્ષ જવા ઈચ્છે છે. જી જી નરેન્દ્ર, સમગ્ર વિગત માટે આભાર.